લોકડાઉનના પ્રારંભેથી જ પોલીસકર્મીઓ મીડિયાકર્મીઓ અને જરૂરિયાતમંદોને ભોજનની સેવા આપતા ભાજપના પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલની આ કામગીરીને ધારાસભ્ય સીમાબેન મોહિલેએ બિરદાવી છે. ત્રીજા તબક્કાના લોકડાઉનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરામાં રોજનું કમાઈ રોજ ખાનાર ગરીબ શ્રમિક વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેવા લોકોની મદદે અમરનાથ સેવા ટ્રસ્ટ કે જેના સંચાલક પૂર્વ કાઉન્સિલર નીતિન પટેલ જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી ત્રીજા તબક્કાના લોકડાઉનમાં જરૂરિયાતમંદોને ભોજન અને રેશનની કીટની મદદ કરી રહ્યા છે. તેઓની કામગીરીને બિરદાવવા આજે અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના આ સેવાકીય મનોરથની પ્રશંસા કરી હતી. નીતિન પટેલ જે અમરનાથ સેવા સંઘમાં પણ સેવા આપે છે, એમનો ટીમ છે અમરનાથ સેવા સંઘ. એના સિવાય પોતે પર્સનલી પણ જ્યારથી કોરોનાનો લોકડાઉન ડિક્લેર કરવામાં આવ્યો 24 માર્ચ અવિરત આજ સુધી એમની સેવા સતત ચાલતી રહી છે. શ્રમિકો હોય કે પોલીસ અધિકારીઓ હોય કે પોલીસનો સ્ટાફ હોય કે પત્રકાર, એમના સુધી ભોજનની વ્યવસ્થા પહોંચે, સતત ભીડમાં દોડતા હોય, શ્રમિકો માટે પણ જે રસ્તા ઉપર કરતા હોય એમના માટે પણ એમને સેવા આપે છે. અને ખાસ કરીને રેલવે તરફથી એમને જે આઇસોલેશન વોર્ડ ક્રિએટ કરેલું છે અહીં આગળ પણ એ સાત્વિક આહાર પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને અંદર પણ કિચન જોઈને આવી, બહુ સ્વચ્છ કિચન છે અને એનાથી એમને સાત્વિક ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. અમરનાથ સેવા સંઘ તરફથી જે સેવા આપવામાં આવે છે એમને પણ હું બિરદાવું છું કે આવા પરિસ્થિતિમાં જ્યારે રોજગાર લોકોને છૂટી જાય, બધા શ્રમિકો પણ રસ્તા ઉપર બેઠેલા હોય અને એમને ભોજનની વ્યવસ્થા ના મળતી હોય, ત્યાં આગળ પોલીસોને જોડે રહીને નીતિનભાઈએ સેવા ઉપલબ્ધ કરી છે. હવે જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે, હવે એમને ભાઈદારી પર લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી સીમાવે, અને વચ્ચે જ્યારે એકવાર બંધ પડ્યું હતું, કોર્પોરેશને બંધ કરી હતી, ત્યારે એમને પોતાની લાગણી વ્યક્ત કરી હતી કે મારી જે વ્યથા છે કે હું ફરી મને આપવામાં આવશે તો હું ફરી ચાલુ કરું, એટલે ફરીથી એમને આ સેવા ચાલુ કરી છે. બહુ સરસ રીતે એમને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાનું જમવાનું પ્રવાહ 100% સૌપ્રથમ તો આપના માધ્યમથી સૌ લોકોને ફરી એકવાર જાહેર કરું કે પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહો. બહુ સાચી વાત છે કે કોરોનાની મહામારી જ્યારે આખા વિશ્વમાં ચાલી હોય ત્યારે વડોદરા શહેરમાં કર્ફ્યુના દિવસથી જનતા તરણ દિવસે અત્યાર સુધીમાં 45મા દિવસે મારી અવિરત સેવા ચાલુ છે. એમાં પણ મને ખૂબ સારો સામનો કરવો પડ્યો છે. એવી રીતે કે જેટલા મારા સમાજના મિત્રો છે એ લોકો મને સપોર્ટ કરે છે, બીજા મિત્રો સપોર્ટ કરે છે, પણ એ સિવાયનું બીજું ઘણું લેબર છે જે લેબર મળતા નથી તો પણ ગમે તેથી લઈને આવીને મારું કામ ચાલુ રાખું છું. લેબર સિવાયના જે કારીગરો છે અથવા પરપ્રાંતિયો કારીગરો, તમે જાણો છો રાજસ્થાની જાતો બધું મેનું બનાવી શકે, પણ એ બધા જ જતા રહ્યા છે, તે છતાં એક બે જણને ગમે તેથી અહીંયા રાખીને વ્યવસ્થિત સારી રીતે રાખીને એની જોડે કામ ચલાવું છું. એનું કારણ એક જ છે કે અત્યારે કોરોનાની મહામારીમાં આજુબાજુ અત્યારે આટલા 45મા દિવસે રોજેરોજ લાઈને રોજ ખાનારાની એટલી તકલીફ વધી ગઈ છે કે બધી જ જગ્યાએ ભૂખે મરે છે. એટલા માટે આજે આવી અવિરત સેવા જે ચાલુ રાખી છે આપણા માધ્યમથી હું 100% બધાને ધન્યવાદ કરું છું કે અત્યારે મને જેને જેને મને સપોર્ટ કર્યો છે બધાને. પ્લસ આજે અમારા અકોટા વિધાનસભાના લોકરાજા ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે આજે વિઝિટ આવ્યા છે. વિઝિટ કરવાનું કારણ એક જ છે કે આટલી સારી સેવા કરો છો એનો આશીર્વાદ લે આપવા માટે, બીજું કે કેવી રીતે શું કરો છો, કેવી રીતે કરો છો, ક્યાં ક્યાંથી ક્યાં પહોંચાડો છો, બધી વિગત લઈ અને આજે પણ એક ખુશ થયા છે અને આપણા માધ્યમથી એમનો આભાર વ્યક્ત કરું છું. અને આવી મહામારીમાં જેટલી બી તકલીફ મને પડે છે પડતી રહેશે તો પણ ચોથો લોકડાઉન હશે તો પણ મારી અવિરત સેવા ચાલુ રહેશે.